તો આ બધા મને ઓળખતા છો, મારું નામ અજય માલકિયા છે, બરોબર? તો નથી ઓળખતા કોઈ? કોઈ નથી. સેમ પ્રોબ્લેમ, આપણને કોઈ નથી ઓળખતું. સેમ પ્રોબ્લેમ, અહીંયા આપણને કોઈ નથી ઓળખતું. હા, તો મારું નામ અજય માલકિયા છે, બરોબર? અને મેં યુટ્યુબની શરૂઆત કરી હતી 2019 અંદર, બરોબર, જ્યારે કોરોના પછી. અને કોરોનામાં મેં 1.5 મહિનો રેગ્યુલર યુટ્યુબ જોયું હતું. કેટલા? 1.5 મહિનો રેગ્યુલર. એમાંથી શીખતો હતો પેલા, જોયું. હે, હા, સોનિયા ડિજિટલ મેં ખૂબ જોયું, બહુ જોયું. એમ એની બેબીને જોઈ, બધાને જોયું, બધાના વિડીયો જોતા હતા. સૌથી પહેલા વિડીયો કોઈને જોયા હોય ને તો મેં દિલીપભાઈના, દિલીપ નહીં, આમ જાય. હા, 2015 સાલમાં કેમ કે મેં દિલીપભાઈના વિડીયો જોયા હતા. એમના વિડીયો જોયા પછી આપણે ચાલુ કર્યું હતું યુટ્યુબનું 2019, બરોબર. અને 2019 અંદર ચાલુ કર્યું ને ત્યારે મેં સૌ પહેલાં ઇન્ડિયન રેસીપી કરીને એક ચેનલ ખોલી હતી, જેમાં મેં રસોઈના વિડીયો નાખ્યા. રમેશે કીધું એની ઘણે બે મળીને, એ મને થોડું થોડું શીખડાવતો ગયો અને હું મારી રીતે શીખતો ગયો અને એ રીતે રસોઈ બનાવતો હતો. એટલે ગોવાથી મને ઘણી વસ્તુ મોકલાવી દે ને રસોઈ બનાવવા માટે. એમાં મેં થોડોક ટાઈમ મળ્યો, એમાં 2000 સબસ્ક્રાઈબર થઈ ગયા હતા મારે અને ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ હતી. પછી થોડાક ગ્રીન સ્ક્રીનના વિડીયો મારા ભત્રીજા સાહેબે નાખ્યા તો મને એમ કે હાલ છે ભાઈ, તો ન આવેલું એમાં રિવ્યુઝ કોન્ટેન્ટ આવી ગયો, ચેનલ ડેટ થઈ ગઈ. અરે ના ના, અરે હા, એવું જ નહીં એમ. અરે મેં જ કીધું કે ભાઈ નાખ. અરે નહીં નહીં, એવું નથી. અરે મેં જ કીધું કે ભાઈ હાલે હે, એ હાલે હે. નહીં નહીં, કીધું, મેં કીધું વાંધો નાખ કીધું, એટલે ચેનલ ડિમોનેટાઈઝ થઈ ગઈ એમાં. અને પછી મેં એમાં બ્લોગની ચેનલ ખોલી, અજય માલકિયા બ્લોગ કરીને. પછી એમાં હું મહિતો લગભગ રેગ્યુલર 8 મહિના સતત મહિતો. એમાં મારે એક વિડીયો જે મેં કચ્છના બનાવેલો ને એમાં સારા વાયરલ થઈ ગયા વિડીયો બધા. તો એમાંથી મને 2650 કલાક મળી હતી. વચમાં થોડીક બ્રેક પડી ગઈ, એમ કરતાં કરતાં ધીમે ધીમે વચના મહિતો ઘટવા. તો પછી મેં થોડાક શોર્ટ કોમેડી ચાલુ કર્યા, કોમેડીની ચેનલ કરી નાખી થોડોક ટાઈમ. પછી એમ કરતાં કરતાં ધીમે ધીમે અત્યારે બ્લોગમાં મોટું અને અત્યારે મારે 25,000 સબસ્ક્રાઈબર ઉપર છે. અને બહુ ટાઈમ હવે આજે જેને મોનેટાઈઝ થઈ નથી, હવે થઈ જાય. મેં તમને ચાલુ રાખતું, બરાબર.